હાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? ઓકે, બધા મજામાં હશો. વાગી ગયા છે સવારના 8 અને આપણે નાસ્તો કરી રેડી થઈને નીકળી ગયા છીએ. અને જુઓ તમે, આપણી રિક્ષા ફૂલ લોડેડ છે, આજે ફૂલ ભરેલી છે ભાઈ ગાડી. હવે ખાલી કરી અને બીજો ફેરો કરીશું આપણે. અને આપણે ધીરે ધીરે આગળ તમને બતાવતો રહેશું. જો તમે વિડીયો સારો લાગતો હોય, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને જોતા રહેજો. ચાલો મળીએ. આજે ગરમા ગરમ ચાય આવી ગઈ ભાઈ. ગાડી આવે છે પાછળ, રિક્ષા આપણે લેવી પડશે. ચાલો ચા પીને લઈ લેવી. તો આવી ગયા છીએ પાછા કારખાને. અને કરણભાઈ તો આયતે મહેનત કરે છે ને આયતે ધક ધોવે છે. શું તમારું કહેવાનું છે કરણભાઈ? માણસો નથી કામ કરવા વાળા હોય કે? આરામ દેવો પડે ને, ભરો દેવો પડે. આયા જો રિક્ષા ભરાય છે આપણી વાહ છે. અને આયા ભરે છે કરણભાઈ ની. અને આયા અમારા મોજીલા મામા પાણી ભરે છે ભાઈ. શું છે મામા? બે વાર તો હવે કેમ થાય, ઠંડુ મળશે કે નહીં મળે? ફોલ કેટલા ડિગ્રી? આયા કરણભાઈ જગ ધોવે છે, એની રિક્ષા ભરાય છે. મારી રિક્ષા ભરેલી વાહ પડી છે. અહીંયા ઓલા પરેશભાઈ ની રિક્ષા છે. અને આ અમારા છોટીઓ જોવો, તમે રિક્ષા લોડ કરે છે. અને અહીંયા જોવો કરણભાઈ કુવાળા મારે છે જગનભાઈ. આવું છે બધું જિંદગીમાં, ચાલ્યા રાખે છે ભાઈ. હે કરણભાઈ વરસાદ કરે છે જોવો ભાઈ, પાણીનો ફૂલ આનંદ આવે છે કરણભાઈ ને અત્યારે એવું લાગે. સારું, ચાલો તો મળીએ. બન્યા રહેજો અને બ્લોગ ગમતો હોય તો એક લાઈક અને કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, વાગવામાં થયા છે 7:30 અને આપણે ઘરે આવી ગયા છીએ. અને કુંજન શું કરો છો બેટા? તો જો ઘરે આપણી છે આજે દૂધીના હલવાનો પ્રોગ્રામ. દૂધીનો હલવો બને છે. શું કે કુંજુ, દૂધીનો હલવો ખાવાનો બેટા આજે? ઓકે, જો સૌ પ્રથમ પહેલા દૂધીને આ રીતના સીલી નાખવાની, પછી આગળ આગળ તમને બતાવું શું શું પ્રોસેસ થાય છે એમ દૂધીને હલવાનો. જોવાયા કાજુ અને બદામને આ રીતના કટકા કરી નાખા અને દૂધી સીલે છે, ત્યાર પછી તમને બતાવું. ચાલો આગળ. તો જુઓ મિત્રો, હલવો આપણો ઠાવડો છે રેડી. આપણે થોડુંક મિક્સ કરી ગયા, જ્યારે શેકવાનું હોય ને ઘીમાં એ આપણે મિક્સ કરી ગયા છે. પણ કાંઈ વાંધો નહીં, જો આમાં દૂધ એડ કરી દીધું છે. અને અહીંયા માવાના પેંડા ફૂકો કરી અને આમાં એડ કરવાના છે. અને કાજુ અને બદામ જોવો તમે આ રીતનું ક્રશ કરી નાખ્યું છે. આમાં મિક્સ થશે ત્યાર પછી બની જશે, એટલે તમને હું આવા વિડીયોમાં બતાવીશ. કેમ કે આ વિડીયો તો બહુ લાંબો થઈ ગયો છે. તો આજ માટે બસ એટલું જ છે. મળશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.